નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જઈ વાત કરીએ ભારત છોડો ચળવળની તો 76મી વર્ષગાંઠ છે જે 1942માં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટિશ શાસનનો અંત લાવવાની માંગણી કરતું આંદોલન છે જે 76મી વર્ષગાંઠ આજે ભારત છોડો ચળવળની છે ભારત છોડો ચળવળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક વોટરશેડ ક્ષણ તરીકે ગણવામાં આવે છે કારણ કે તે ભારતની સહભાગીતાને ખરેખર જોયું હતું જેણે બ્રિટિશ શાસનની પદને હલાવી હતી ચળવળ 9 ઓગસ્ટ 1942ના રોજ શરૂ થઈ હતી ત્યારથી દિવસને ઓગસ્ટ ક્રાંતિ દિવસ એટલે કે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય સંકલન પ્રવચન અને અન્ય ઘટનાઓ સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસ ઉજવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટર પર અને બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન લોગની છબીઓ પોસ્ટ કરી છે જે ખાતરી કરે છે કે ચળવળ દેશભરમાં ફેલાઈ હતી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા ક્વિટ ઇન્ડિયા પર કવિતાની છબી પણ લખી હતી જે 1946માં અખબારમાં પ્રકાશિત થઈ હતી ભારત છોડો ભારત ઠરાવ તરીકે પણ ઓળખાય છે જે માંગણી કરે છે ભારતમાં બ્રિટિશ શાસન તુરંત જ સમાપ્ત થવું જોઈએ બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ પાટીદારોને નામત મળી હતી મારી પાસના કન્વીનર હાર્દિક પટેલ અમરનાથ ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યા છે ત્યારે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં મામલે વધારો થયો છે હાર્દિકને લઈને ઉપવાસ માટે જે જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી તેને પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે શહેરના નિકુલ વિસ્તાર ખાતે પાસ દ્વારા જગ્યાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ હવે આ જગ્યાને એએમસીએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી છે જેથી હાર્દિકના ઉપવાસ સ્થળની મંજૂરીને લઈને હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ઝોનના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિસનગર કોર્ટે આપેલા ચુકાદા બાદ હાર્દિક ડબલ પાવરથી પોતાની લડત ચલાવવાના મૂડમાં હોય તેમાં આગામી 25 ઓગસ્ટથી અમદાવાદ ખાતે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવું માફીના મુદ્દે અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યો છે ત્યારે મહત્વનું છે કે તે માટે હાર્દિકના અમરનાથ ઉપવાસને ધ્યાને રાખીને જે જગ્યા પસંદ કરવામાં આવી હતી તે જગ્યાને હવે એએમસીએ પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરી દીધી છે જેથી હાર્દિક પોતે તેમજ પાસના કાર્યકર્તાઓ અસમંજસમાં મુકાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં એનડીએના હરિવંશ નારાયણ સિંહની ટક્કર વિપક્ષના ઉમેદવાર બી કે હરિપ્રસાદ સાથે થઈ હતી જેમાં જેડીયુના સાંસદ હરિવંશની જીત થઈ છે ભાજપ પર 126 સભ્યના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટેની ચૂંટણીમાં એનડીએના હરિવંશ નારાયણ સિંહની ટક્કર વિપક્ષના ઉમેદવાર બી કે હરિપ્રસાદ સાથે થઈ હતી જેમાં જેડીયુના સાંસદ હરિવંશની જીત થઈ છે ભાજપ દ્વારા 126 સભ્યના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે જેમાં એનડીએના 91 નોમિનેટેડ મેમ્બરની સાથે સમાજવાદી પાર્ટીના અમરસિંહના મત પણ સામેલ છે બીજી તરફ કોંગ્રેસે 111 સભ્યના સમર્થન સાથે જરૂરી સંખ્યાબળ હોવાનો દાવો કર્યો છે ડેપ્યુટી સ્પીકર બનવા ઉમેદવારની જીત માટે વર્તમાન 244 સાંસદ માંથી 123નું સમર્થન હોવું જરૂરી છે કોંગ્રેસે જેડીયુના હરિવંશને હરાવવા માટે પોતાના પક્ષના બી કે હરિપ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે આ પગલું વિપક્ષ માટે લિટમસ ટેસ્ટ સાબિત થઈ શકે છે ડેપ્યુટી સ્પીકરની આ ચૂંટણી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા કયા પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લડવા કોંગ્રેસની સાથે છે અને કોણ સાથ નહીં આપે કોંગ્રેસ જો કે આ પદ માટે કોઈ સહયોગી દળના સભ્યને ઉમેદવાર તરીકે ઉતારવા ઈચ્છતી હતી પરંતુ આ માટે કોઈ તૈયાર ન થતા છેવટે હરિપ્રસાદને ઉતારવામાં આવ્યા છે પોતાના પક્ષના હરિવંશની જીત નિશ્ચિત કરવા માટે નીતિશકુમારે કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે ફોન પર વાત કરી છે નીતિશે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તી ઓડિશાના સીએમ નવીન પટનાયક તેલંગાણાના સીએમ કેસીઆર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પણ સમર્થન માટે ફોન કર્યા હતા ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં ઓડિશાના મુખ્યપ્રધાન અને બીજેડીના નેતા નવીન પટનાયક નીતિશકુમાર સાથે વાત થયા બાદ મોડી રાત્રે એનડીએના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી તેનાથી એનડીએનું પલડું ભારે થઈ ગયું છે બીજેડી પાસે રાજ્યસભામાં 9 સાંસદ છે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીમાં ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો છે રાજ્યસભામાં પીડીપીના 2 સભ્યો છે થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરની પીડીપી સરકારને આપેલું સમર્થન ભાજપે પાછું ખેંચ્યું હતું જેનાથી મહેબુબા મુફ્તી સરકારનું પતન થયું હતું આમ આદમી પાર્ટી કે જો કે એનડીએના ઉમેદવારને સમર્થન આપવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે આ ચૂંટણીનો બહિષ્કાર કરશે આજે સંસદીય પ્રધાન વિજય ગોહલે જણાવ્યું હતું કે અમારી પાસે જરૂરી સંખ્યા વધશે અને અમને આશા છે કે હરિવંશજી આસાનીથી ચૂંટણી જીતી જશે ભાજપના ફ્લોર મેનેજરના વિશ્લેષણમાં હરિવંશને એનડીએના 91 નામાંકિત સભ્યો ઉપરાંત સભાના અમરસિંહનો મત પણ મળશે ભાજપે એઆઈએડીએમકે
નીતિર ટીઆરએસ 6 વાયએસઆર કોંગ્રેસ 2 આઈએનએલડી એક પક્ષના મત મળવાનો દાવો કર્યો છે. આ સમીકરણ જોતા એનડીએના ઉમેદવાર હરિવંશને 126 મત મળે તેવી શક્યતા છે. કોંગ્રેસનો દાવો છે કે રાજ્યસભામાં એનડીએ બહુમતીમાં નથી અને જીત અમારા ઉમેદવાર હરિપ્રસાદની જ થશે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદના દહેગામ સર્કલ થી લઈને નરોડાસ ગામ સુધીના ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં સેક્ટર 2 ના જીસીબી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા, તેમજ ટ્રાફિક મુદ્દે ઝુંબેશ હાથ ધરાઈ હતી. અમદાવાદ ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને દહેગામ સર્કલથી લઈ નરોડા ગામ સુધીના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવા તેમજ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ડિમોલિશનમાં સેક્ટર 2 ના જીસીપી સહિત 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા હતા. ડિમોલિશન અને વાહન ડિટેઇનની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરમાં ગેરકાયદેસર દબાણોને કારણે આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી, જેના કારણે હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઉધરો લીધો હતો. હાઈકોર્ટની ટકોર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરવાનું અને ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી. આ સાથે બ્લેક ફિલ્મ લગાવેલી કારો પણ પરતવાઈ બોલાવવામાં આવી હતી. જે કારો પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી તેવી કારોને રોકીને કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેલ્મેટ વગર બાઇક સવાર લોકોને પણ હેલ્મેટ પહેરવાનો આગ્રહ કરાયો હતો. મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આમાં 100થી વધારે પોલીસ અધિકારી કર્મચારી એની સાથે સાથે ટ્રાફિક પોલીસની ટીમો એમની ક્રેન એના વાહનો અને એની સાથે સાથે એએમસીના જે વાહનો અને જેસીબી ભેગા જ છે. આપણે 5 કિલોમીટરની જે રૂટ છે એના ઉપર કાચા પાકા દબાણ અને વાહનોને અડચણ એ દૂર કરવાનું છે. અત્યારે એ કામગીરી ચાલુ જ છે. આજે જે ટ્રાફિક ડ્રાઈવના આયોજન કરવામાં આવેલ છે આમાં ઝીરો ટોલરન્સની નીતિ છે. આમાં જે પણ ટ્રાફિકના નિયમોને ભંગ કરે છે તમામને મેમાં આપવામાં આવ્યા છે કે દંડ કરવામાં આવ્યા છે કે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. આ જે કામગીરી છે જુદા જુદા ચોકડી અને વિસ્તાર ઉપર સતત રહેશે અને એની સાથે સાથે વાહન ચેકિંગ પણ સતત ચાલુ રહેશે. આપણે જે પોલીસ છે એ પૂરતી માત્રામાં બંદોબસ્તમાં હાજર છે અને નાગરિકોને ખૂબ જ સારા પ્રતિભાવ મળી રહ્યા છે અને કેટલાક તો જાતે જ દબાણ દૂર કરી રહ્યા છે અને આગામી સમયમાં પણ આપણી પોલીસ બંદોબસ્ત એમસીની ટીમને આપશે જેથી દબાણ દૂર થાય. એક સંદેશ નાગરિકોને ખાસ કરીને આપણે જે અત્યારે જે દબાણ હટાવવાની જે ઝુંબેશ ચાલુ છે એમાં બધા નાગરિકોથી અપીલ છે કે રોડ રસ્તા ઉપર ખોટી રીતે પાર્કિંગ નહીં કરે અને જે જગ્યા એ વાહન છે એને એકમો છે જેને વાહન પાર્કિંગ છે એમાં પાર્કિંગ કરવા દે જેથી ટ્રાફિકની સમસ્યાને નિકાલ આવી શકે. કેમેરામેન રાજવીર રાઠોડ સાથે રેખા ભદૌરિયા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. એએમસી ને રિક્ષા ચાલકોને સાથે રાખી ટ્રાફિક પોલીસ પિકઅપ પોઈન્ટ નક્કી કરશે. શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રિક્ષાઓના આડેધડ પાર્કિંગ પણ જવાબદાર છે. રિક્ષા ચાલકો ગમે ત્યાં રિક્ષા ઉભી રાખી દેતા હોય છે, જેના કારણે પણ ટ્રાફિક જમા થાય છે. સાથે જ આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસે હવે રિક્ષા ચાલકોના આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ આજથી શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા એસોસિએશનના અગ્રણીઓ સાથે ભેગા મળી શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા પિકઅપ પોઈન્ટની જગ્યા નક્કી કરશે. શહેરમાં અંદાજિત 2 લાખ જેટલી રિક્ષા છે, જોકે નોંધાયેલી રિક્ષાનો આંકડો માત્ર 60,000 દર્શાવાય છે. રિક્ષા ચાલકોના ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઈકોર્ટમાં ઉઠ્યો હતો, જેને લઈ હવે શહેરમાં 10,000 જેટલા રિક્ષા પિકઅપ પોઈન્ટ બનાવવામાં આવશે. ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા ચાલકો સાથે રાખી અમે શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા માટે પિકઅપ પોઈન્ટ નક્કી કરીશું. 4 રસ્તા પર 50 મીટર છોડીને કઈ જગ્યાએ કેટલી રિક્ષા ઊભી રાખવા માટે પરમિશન આપવી તે નક્કી કરવામાં આવશે. અલગ અલગ જગ્યાએ 10,000 પિકઅપ પોઈન્ટ નક્કી કરવાની કામગીરી શરૂ કરાશે. રિક્ષા સ્ટેન્ડના સાઇનબોર્ડ અને રિક્ષા ઊભી રાખવાના માર્કિંગ પોઈન્ટ કોર્પોરેશન સાથે મળી નક્કી કરવામાં આવશે. પીક પોઈન્ટ નક્કી કરાયા બાદ તે જગ્યાથી રિક્ષા ચાલકો મુસાફરોને ઉતારી અને બેસાડી શકશે. જો અન્ય જગ્યાએ રિક્ષા ઊભી રાખશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर,
जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मास श्रेष्ठ गरगर माचे सौथी बेस्ट मेड़वो स्वच्छ ने पौष्टिक लोट नहीं रहे बीजी कोई खोट उपयोग मास सरल अने सफाई थाय चुटकी मा गरगर नी गृहिणी नी एक ज पसंद गोकुल गरगंटी महाशक्ति एस्टेट विभाग बे एलबी शास्त्री रोड बापूनगर अहमदाबाद मोबाइल नंबर 9824167879 मोबाइल नंबर 8347596338 नवली नवरात्रि कोने ना गमे नवरात्रि ने लईने बदाज खूबज एक्साइटेड होय छे परंतु बदा ने कन्फ्यूजन पण हशे नवा नवा स्टेप्स आवी रह्या छे नवरात्रि मां शू थशे शू नहीं मने गरबा आवडशे के नहीं बस अपनाज आ कन्फ्यूजन ने दूर करवा नवा स्टेप्स लईने आवी रह्यु छे मोजीला गरबा क्लासेस जे आपना माटे नवली नवरात्रि ने वधारे सुंदर बनावशे तो 24 जून थी शुरू थई रही छे मोजीलाओनी मौज तो मोजीलाओनी मौज माणवा आजे ज संपर्क करो मोबाइल नंबर 9793340409 सरनामू जयवर्धन बैंक्वेट हॉल उदय ग्रीन पार्टी प्लॉट जनसेवा केंद्र पासे न्यूनिकोल अहमदाबाद राशियों जीवन में शू छे महत्व ग्रहों की दशा जीवन पर शू करे छे असर बदलाता ग्रहों की असर पर करिए एक नजर हूँ छु शास्त्री तुषारभाई जोशी जोड़ायेला रहो एनएस गुजरात न्यूज साथे आपनी राशि आपनु भविष्य उदय ग्रीन पार्टी प्लॉट नरोडा पूर्व विस्तार मां सौथी मोटो सुव्यवस्थित आधुनिक पार्टी प्लॉट अने बैंक्वेट हॉल जेमां प्रवेश ताज कुदरत ना प्राकृतिक सौंदर्य नी झांखी थाय छे जेनो निर्माण कुदरती वातावरण ने अनुलक्षीने करवामां आव्युं छे 500-6000 व्यक्ति ना प्रोग्राम ने अनुरूप लोन एरिया कलात्मक डेकोरेशन मेन गेट फाउंटेन जमणवार ने लगती तमाम वासन व्यवस्था विशाल पार्किंग एरिया અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર डेकोर बाय श्री डेकोर डिजाइन योर परफेक्ट ड्रीम लाइट बाय टच एंड ग्लो लाइट तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ बाळक ने एक माता अने पिता ना प्रेम नी साथे साथे शिक्षक ना शिक्षण नी पण जरूरत होय छे बाळक माटे माता अने शिक्षक बन्ने जीवन ना पथदर्शक छे परंतु बाळक ने भणतर क्यां सारू मळशे તેવો સવાલ જરૂરથી ઉભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગપ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગઢ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433800
2178 વેલકમ બેક આપના સમાચારો પર નજર કરીએ તો કલેટા ખાતે ગુજરાત ખેડૂત સભા દ્વારા પોતાની માંગણીઓને લઈને ચકાજામ અને જાલ ભરો આંદોલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપલેટાના ખેડૂતોની અટકાયત કરાઈ હતી। राजकोट जिल्लाना उपलेटा खाते गुजरात खेडूत सभा द्वारा पोतानी मांगणीओने लईने जेवी के पोषण संभाव माटे हजारों करोड़ रुपयाना प्रीमियम खेडूतो पासेथी वसूलवामां आवे छे, परंतु पाक निष्फळता समये पाक वीमो आपवामां आवे छे। सिंचाई अने वीजळीमां सतत वधाराना कारणे खेती खोटनो धंधो बनी गयो छे, त्यारे उपलेटाना बावला चौक पासे गुजरात खेडूत सभा द्वारा पोतानी मांगणीओने लईने चक्काजाम अने जेल भरो आंदोलन कार्यक्रम योजायो हतो, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ઉપલેટા પંથકના અસંખ્ય ખેડૂતોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી, જેમાં આ આંદોલન ગુજરાત ખેડૂત સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। આજે 9 ઓગસ્ટના દિવસે આ ઐતિહાસિક દિવસે કિસાન સભા દ્વારા દેશભરના ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો તરફી નીતિઓ બનાવો વરના ગાદી છોડો, ખેડૂતોની નીતિઓમાં સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ કરો અને ઉત્પાદન ખર્ચના મોટા ભાવ આપો, ખેડૂતોના તમામ કરજા માફ કરો તેમજ ખેડૂતોને વૃદ્ધ પેન્શન આપો અને ખેડૂતોને આ પાક વીમાની અંદર જે ખાનગી કંપનીઓને દાખલ કરી છે તેને હટાવો, આ માંગ માટે 9 ઓગસ્ટના રોજ ખેડૂતોને આહવાન કર્યું હતું કે જેલ ભરો સત્યાગ્રહ કરો। ઉપલેટામાં આજે અમે જેલ ભરો સત્યાગ્રહ કર્યો, બાપુના બાવલા ચોકમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને બસ સ્ટેન્ડ ચોકમાં રસ્તા રોકો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં પોલીસે 59 જણાની અટકાયત કરી અને એમને જેલમાં રાખવામાં આવ્યા હતા, અટકાયત કરી। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। અમરેલી જિલ્લાના મગસરા પાસેના હડાડા ગામે 69મો વન મહોત્સવ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વન અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાડા ગામે 69મો વન મહોત્સવ બગસરાના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં સામાજિક વનીકરણ, રેન્જ ફોરેસ્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 69મા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ ધારાસભ્ય કાકડિયા વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્યએ જણાવેલ કે મારા તરફથી વૃક્ષોનો ઉછેર થાય તેવા હેતુ અન્વયે પિંજરા આપીશ, તેમજ પર્યાવરણ વિશે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગામે યોજવામાં આવેલ હતો, તેમાં માનનીય શ્રી જેવી કાકડિયા સાહેબ એમએલએ, તેમજ જિલ્લા પ્રમુખ શ્રી, સરપંચ શ્રીઓ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ, પ્રાથમિક શાળાના શિક્ષકગણ, તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ પણ અમારો લાગણીને માન આપી બહોળી સંખ્યામાં હાજર રહી અને વન મહોત્સવ ઉજવવામાં આવેલ અને અમારા રેન્જની ટીમ જહેમત ઉઠાવેલ છે। ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે 69મો વન મહોત્સવ આજે અમે અડાળા ગામે ઉજવી રહ્યા હતા। ગામ લોકોને પણ ખૂબ ઉત્સાહ હતો, આખું ગામ અહીંયા વડાલા ગામ હાઈસ્કૂલમાં જે વન મહોત્સવ ઉજવ્યો તેમાં બધા હાજરી આપી પદાધિકારીઓ। અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી। આબુ ગુજરાતનું કાશ્મીર ગણાય છે, એનું વાતાવરણ કુદરતી પહાડો વાળું હોય, અહીં વન્ય જીવો પણ વસે છે। આ વિસ્તાર અરાવલીના પહાડ ઉપર આવેલું હોય, લોકો આબુ ફરવા અને અહીંનો કુદરતી નજારો જોવા અચૂક આવતા હોય છે। ત્યારે આજે માઉન્ટાબુના નક્કી તળાવમાંથી મહિલાની લાશ મળી આવી હતી। આબુના નક્કી તળાવમાંથી એક મહિલાની લાશ મળી આવતા આબુ પોલીસ ઘટના સ્થળે આવીને આ લાશ બહાર કાઢવામાં આવી હતી। આ મહિલાની ઓળખ ન થતા પોલીસે પંચનામું કરી લાશને સબગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી। વધુ તપાસ આબુ પોલીસ ચલાવી રહી છે। આ ઘટના આબુમાં ટોપ ઓફ ધ ટાઉન બની હતી। ઉમેશ પંચાલ, એનએસ ગુજરાત ન્યૂઝ, માઉન્ટ આબુ। તો અમીરગઢ તાલુકામાં મહત્તમ ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદે હાથ તાળી આપવાનું કરતા ખેડૂત પુત્ર રોજ સવારે ઉઠીને આકાશ તરફ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા રહે છે, પરંતુ આશા ઠગાની સાબિત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમીરગઢ તાલુકામાં મહત્તમ ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે, ત્યારે ચાલુ વર્ષે વરસાદના વિરામ બાદ પુનઃ પધરામણી થતા ખેતીના પાક સાથે સાથે ખેડૂતોના ચહેરા પણ મુરઝાવવા લાગ્યા છે।
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકો એ ટ્રાઇબલ અને ડુંગરાળ તેમજ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. તાલુકામાં મહત્તમ ખેડૂતો પાસે બિનપિયત જમીન ધરાવતા હોવાથી વરસાદ પર નિર્ભર છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદે હાથ તાળી આપવાનું કરતા ખેડૂત પુત્ર રોજ સવારે ઉઠીને આકાશ તરફ વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠા રહે છે. પરંતુ આશા ઠગારી સાબિત થતા ખેડૂત પુત્રના ચહેરા ખેતી સાથે મુરઝાઈ રહ્યા છે. રોજબરોજ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવે છે, તે પણ ઠગારી સાબિત થતા ખેડૂત પુત્ર નિરાશ વ્યક્ત કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકા ડાભેલ ગામના ખેડૂત ઉત્તમસિંહ ડાભીનું કહેવું છે કે અમીરગઢ પંથકમાં 4 કે 5 દિવસ સુધી વરસાદ નહીં થાય તો બિનપિયત ખેતી સુકાઈ જશે અને લાખો રૂપિયાનું નુકસાન થશે. તેથી ઇન્દ્રદેવ ખુશ થઈ સમગ્ર પંથકનો મેઘરાજા જગતનો તાત પર મહેરબાન થાય તે બહુ જરૂરી છે. આજે અમીરગઢ તાલુકાની અંદર અને ગુજરાતના 40 થી 45 તાલુકાની અંદર વરસાદ એક વખત વરસી વાવેતર કરી અને આવ્યો જ નથી વળીને. એટલા માટે આજે હાલ 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, પણ વરસાદ આવતો જ નથી. અને જો વરસાદ નહીં આવે તો ખેડૂતની સ્થિતિ કથળતી જશે. એક બાજુ ખાતર બિયારણના ભાવ વધારે, બીજી બાજુ વરસાદ ના આવે અને એક સાઈડ લાઇટ પણ ના આવે, એટલે વધારે ને વધારે ખેડૂતની સ્થિતિ કથળતી જાય. એટલા માટે ભગવાન રીજે અને વરસાદ આવે તો ખેડૂતો માટે સારું, અથવા ખેડૂત ના આવે તો સરકાર પણ એ દિશામાં કંઈક કરે એવું ખેડૂતોનું કહેવું છે. સતીશ રાણા, NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.